હવે તમને એવા ગણપતિ બતાવીએ જેને બનાવવામાં ન તો માટીનો ઉપયોગ થયો છે કે ન તો પીઓપીનો. આ ગણપતિ એવા છે કે જેના વિસર્જન પણ અનોખી રીતે થશે. જી હા, અમદાવાદની એક મહિલાએ બનાવ્યા છે 13 કિલો વજન ધરાવતા ચોકલેટના ગણપતિ. તો ચાલો જોઈએ કેવા ચોકલેટના છે આ અનોખા ગણપતિ. આ ગણપતિનું વિસર્જન થશે અનોખું. આ ગણપતિ ઠારશે બાળકોની જઠરાગ્નિ. આ ગણપતિ બચાવશે પર્યાવરણને. નાશિક ઢોલના તાલે દેશભરમાં ગણપતિ મહોત્સવને લઈને ધૂમ મચી છે, જેમાં હવે અમદાવાદ પણ બાકાત નથી. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કેટલાય લોકોએ પંડાલ બનાવ્યા, તો કેટલાકે પોતાના ઘરે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી. પરંતુ આ બધાથી અલગ અમદાવાદની એક મહિલાએ સતત 12 કલાક સુધી મહેનત કરીને બનાવ્યા છે 13 કિલોના ચોકલેટ ગણપતિ. આ ગણપતિ સ્વાસ્થ્યવર્ધક છે, જેની માટે તમામ પ્રકારના એડિબલ ફૂડનો ઉપયોગ કરાયો છે. અને ચોકલેટ બિઝનેસમાં હતી તો એમ થયું કે ઇકો ફ્રેન્ડલી ચોકલેટથી જ ગણપતિ બનાવી. એટલે જેને કહેવાય સર્જનની શરૂઆત પહેલાં વિસર્જનથી થઈ છે, કે વિસર્જન થયા પહેલાં મને સર્જનનો વિચાર એવો આવ્યો અને મેં ચોકલેટના ગણપતિ બનાવ્યા. બહાર મળતી ચોકલેટને મસળીને તેમાં કોર્ન સિરપ ઉમેરીને આ ગણપતિનું નિર્માણ કરાયું, જેનું વિસર્જન પણ અનોખી રીતે કરાશે. શિલ્પા ભટ્ટે બનાવેલ ગણપતિને દૂધમાં વિસર્જિત કરાશે, જે પછી ગરીબ ઘરના બાળકોને તે આપવામાં આવશે. કુકિંગ ચોકલેટ ને જે મેં કીધું કોર્ન સિરપ, એ 3 જ વસ્તુ આમાં હોય છે, બીજું કોઈ જ આમાં ઉપયોગ નથી કરતા. એટલે ઇકો ફ્રેન્ડલી, પછી 100% એડિબલ, એટલે દૂધમાં નાખીએ તો એનું મિલ્કશેક બની જાય છે અને છોકરાઓને પીવડાવી દઈએ છીએ. ગણેશજીના સર્જન અને સ્થાપન વિશે તો સૌ કોઈ વિચારે છે, પરંતુ અમદાવાદની આ મહિલાએ વિસર્જનનું વિચારીને સર્જન બનાવ્યું છે. ખાસ કરીને ચોકલેટના ગણપતિ બનાવીને 1500 થી 20 હજારમાં તેણે લોકોને એક નવી વસ્તુ આપવાનો પ્રયત્ન કર્યો છે, જે ખરા અર્થમાં યથાર્થ કહી શકાય. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.